नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेष दलसाणिया, निरंजन स्कूल में आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोशू तमारा रिविजन में चेन्ज द वॉइस। तमने अहीं बे पेसिव वॉइसना है, तो एक्टिव में पेसिव में है ये फेरवाना है, खास ध्यान रखो मित्रों, बराबर। अने रिविजन है एटले आमांथी न पूछा से, आपने खास वस्तु मगज में फिट कर देजो। हवे जो अहीं एक पेरेग्राफ है कि वॉट आर यू राइटिंग, यू शूड नॉट स्पॉइल द बेन्च, यू ऑलवेज डिसओबे योर टीचर्स। हवे जो अहीं छे पहेलो प्रश्न छे कि वॉट आर यू राइटिंग। हवे आने पेसिव वॉइस में फेरवानुं छे, पेसिव वॉइस में फेरो डब्ल्यू एच एटले वॉट वड़े छे। जो जनरली वॉट वड़े ज्यारे प्रश्न पूछाता होय त्यारे एमां कर्म होय ज नहीं, कारण के तो ज वॉट वड़े प्रश्न पूछो एटले आपणे छे वॉट ने ज कर्म बनावा। पहले तो काळ कयो छे, तो कि चालू वर्तमान काळ, એટલે એમ બિંગ, ઇઝ બિંગ કે આર બિંગ આવશે। તો જોઈએ છે એનો આન્સર, પહેલાં શું આવશે, વોટ, પછી ઇઝ બિંગ, વોટ ઇઝ બિંગ, પછી રાઇટિંગ વી થ્રી શું થાય, તો કે રિટર્ન બાય, અને પછી શું આવશે, યુ। થઈ ગયું પેસિવ વોઇસ, વોટ ઇઝ બિંગ રિટર્ન બાય યુ, આ કરતા છે એ કર્મન જગ્યાએ આવી ગયું, ચાલુ વર્તમાન છે એટલે એમ બિંગ, ઇઝ બિંગ, આર બિંગમાંથી આવશે। ઓકે ચાલો, ત્યાર પછી યુ શુડ નોટ સ્પોઇલ ધ બેન્ચ, આ શુડ વાળું વાક્ય એટલે સાવ ઇઝી થઈ જાય, જો ધ બેન્ચ એ આગળ આવી જશે, ધ બેન્ચ શુડ નોટ બી, શુડ નોટ બી સ્પોઇલ, સ્પોઇલનું વી થ્રી શું થાય, સ્પોઇલ્ડ બાય યુ। ઓકે પછી એના પછી જુઓ, યુ ઓલવેઝ ડિસઓબે યોર ટીચર, આ સાદો વર્તમાન છે એટલે એમઇઝાર આવશે, આમાં કર્મ શું છે, યોર ટીચર્સ આર, યોર ટીચર્સ આર ઓલવેઝ ડિસઓબે, ડિસઓબેનું વી થ્રી શું થાય, ડિસઓબેડ, disobeyed by you। આ સાદો વર્તમાન કાળ હતો એટલે આપણે એની રીતે પેશીમાં ફેરવી નાખ્યું। હવે જોઈએ આ બાજુ સાઈડ, અહીં છે કે અશ્વિની ભટ્ટ હેઝ રિટર્ન અ ન્યૂ નોવેલ, આ પૂર્ણ વર્તમાન છે કારણ કે હેવ એઝ પ્લસ વી થ્રી છે એટલે આમાં સહાયકારક શું આવશે, હેવ બીન અથવા હેઝ બીન આવશે, આમાં કર્મ શું છે, અ ન્યુ નોવેલ, અ ન્યૂ નોવેલ, પછી શું મૂકશું, હેઝ બીન, અ ન્યૂ નોવેલ હેઝ બીન રિટર્ન બાય અશ્વિની ભટ્ટ। પછી છે કે હી વિલ પનિશ ઇટ, હી વિલ પનિશ ઇટ નેક્સ્ટ વીક, આમાં કર્મ શું છે, સોરી પબ્લિશ ઇટ, હી વિલ પબ્લિશ ઇટ, તો અહીંયા શું આવશે, ઇટ વિલ બી પબ્લિશ્ડ, પબ્લિશ્ડ બાય હિમ નેક્સ્ટ વીક। પછી કે વિલ યુ બાય ઇટ, હવે આ જો નોન ડબલ્યુ એચ ક્વેશ્ચન છે તો એમાં સહાયકારક ક્રિયાપદ આગળ આવશે, આમાં વિલ જ છે, તો વિલ પહેલાં વિલ મૂકશું, પછી કર્મ મૂકશું ને, વિલ ઇટ પછી બી મૂકવાનો, આ એક ખાસ ધ્યાન રાખજો, ત્યાં નોન ડબલ્યુ એચ ક્વેશ્ચન હોય તો બી કે શુડ બી કે વિલ બી કે એવું હોય તો તમારે વિલ કે શુડ કે એ આગળ મૂકવાનું, પછી તમારે કરતા મૂકવાનું, સોરી તો કર્મ મૂકવાનું, પછી બી મૂકવાનું, એટલે વિલ ઇટ બી, પછી શું આવશે, બાઉટ બાય યુ ક્વેશ્ચન માર્ક, બરાબર। તો મિત્રો આ બે પેરેગ્રાફ હતા, નેક્સ્ટ લેક્ચરમાં હજુ બીજા પેરેગ્રાફ આપણે જોશું, અત્યારે અહીં સુધી રાખીએ છીએ, થેન્ક યુ।